હવે સંબંધના નામે ફક્ત વેપાર બાકી છે એવા આ યુગમાં મુખ સેવક અને સુંદર પ્રસંગ આર્થિક રીતે મદદગાર અને ઉદઘાટક શ્રી પાટીલજીભાઈ લદ્દાખ ઉપસ્થિત લાયન્સ સાથે એમને મને પેમ્ફલેટ્સ મોકલેલા અને એમાં એમણે જાહેરાતની માંગણી કરી અને તાલુકા પંચાયતમાં કંઈ ફાળો મળે ત્યારે જ મેં એમને વાત કરી કે તમે તાલુકામાં જ્યારે આ યજ્ઞ કરો છો ત્યારે તાલુકા પંચાયતને કેમ ઇન્વોલ્વ નથી કરતા. આ પહેલાં પણ એકાદ બે વાર એવો યજ્ઞ થઈ ગયો અહીંયા બીજા તાલુકાઓમાં થયો, તો તમે સાથે કેમ એની પાસે તાલુકા પંચાયત પાસે બજેટ હોય છે પોતાનું, એની અંદર અમે આવી કંઈ જોગવાઈ કરતા પણ હોઈએ છીએ કે કાંઈ પણ જરૂર પડે તો થોડું ઘણું અમારો ફાળો અમે આર્થિક રીતે સહાય કરી શકતા હોય છે, વાહનોમાં પણ અમે સહાય કરી શકતા હોઈએ છીએ, તો શા માટે તમે અમને ઇન્વોલ્વ નથી કરતા. એમણે કહ્યું કે આજ સુધી કોઈ પ્રમુખોએ આવો રસ લીધો નથી, તમે પહેલાં છો કે રસ લ્યો છો. હું તમને જ્યાં પણ, હું એવું નથી કહેતી કે મને આગળ કરો ક્યાંય, પણ તમને જ્યાં ક્યાંય જરૂરત હોય મારા તાલુકાના દર્દીઓ જો લાભ લેતા હોય તો જરૂર તમે મને વાત કરો અને અમે બને એટલે તમને ઉપયોગી થઈ શકશો. અને ત્યારે આ વાતનો પાયો રખાયો અને માહિતી ઉપેન્દ્રભાઈએ મને વાત કરી કે તમારી સેવા અમારે લેવાની છે, તો એ જરૂર અમે જ્યાં કહો કે અમે તૈયાર છીએ. અને પછી તો પાંચુજીભાઈ જેવા આર્થિક મદદગાર મળી ગયા પછી તાલુકા પંચાયતના બજેટની આ પ્રસંગે જરૂર નથી પડી, પણ જો બબલદાસ મહેતા જોતા હોય એવા માણસો આની અંદર ઇન્વોલ્વ થતા હોય છે જેમની પાસે ટાઈમ ઓછો હોય છે, પણ કોઈક એવી રચના હોય કે જેના થ્રુ એ લોકો સહેલાઈથી સેવા કરી શકે. અને જાજે બાજે જુઓ તો આમાં ડોક્ટર્સ વધારે મેમ્બર્સ હોય છે, કારણ કે મૂળભૂત રીતે સેવા સાથે સંકળાયેલા હોય છે અને આ રીતે તેઓ આડકતરી સેવા કરતા હોય છે, સીધી સેવા પણ કરતા હોય છે અને ખરેખર પોતાનો કંઈક કંઈક ફાળો એ લોકો આપતા હોય છે. આજે જ મેં લોકોને દૂર રાખો શકે, તમને મદદ કરી શકીએ, દૂર રહીને કરીએ એ વધુ સારું. સમજીને ચાલો, જોઈને ચાલો, સમજવા માટે આ જોઈને, જોવા માટે આ જોઈએ, એટલે આ બે વસ્તુ એક જરૂર છે. એ રીતે આ નેત્ર યજ્ઞની પણ આજે આવ્યો છે. નરેન્દ્રભાઈ, લાયન મિત્રો, રોટરી મિત્રો, આગેવાનો ભાઈઓ અને બહેનો અને હળવદના બબલભાઈ મહેતા, આ ત્રણ મહાનુભાવોએ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના આ બંને મહાનુભાવો પોતે જન્મમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પોતાની કર્મભૂમિ બનાવી. ગુજરાતમાં જુગતરામભાઈએ વેચીમાં આદિવાસીઓ માટે પોતાની કર્મભૂમિ બનાવી અને બબલભાઈએ માસરા ગામ કે જે ઠાકોર લોકોનું ગામ છે કે જ્યાં બરાબર જ્યારે ગાંધીજી આકલ કરી કે તમે ગામડામાં જઈને કામ કરો, બળતા ટકોરે બપોરે 12 વાગે ગામડામાં ગયા માસરા અને માસરાજીને લોકોને કહ્યું કે પાણી પીવું છે, પાણી આપો, તો લોકોએ કહ્યું કે જ્યાં પેલું તળાવનું ભર્યું છે ત્યાં પાણી પી લે. ત્યારે એમણે કહ્યું કે આપણી સંસ્કૃતિ તો માણસને ખાવાનું આપવાની છે, તેના પાણી પીવાની ના પાડે છે, ખરેખર સેવા કરવી હોય તો આ લોકોની કરવાની. સાથે ઘસાતા થઈને ઉજળા થવું, તો બબલભાઈ આખી પોતાની જાતને ઘસી નાખી લોકોના માટે. એમના અવસાન પછીથી અમને એમ થયું કે એમનું જો પરસ ચાલુ રાખવું હોય તો આ એક કામ બબલભાઈને બહુ પ્રિય હતું. રણકાચાની છે એટલે હું તો ઘણી વાર ધાંગધા પણ લાયન્સ ક્લબ સાથે પણ લક્કર કામ કરીએ અને મુખ સેવાથી કામ કરીએ તો મારા જીવનના 30 વર્ષનો નિચોડ એ છે કે મુખ સેવાથી તમે કામ કરો છો તો એ કામ પાર પડે છે, પડે છે ને પડે છે. મેં જ્યારે અહીંયા નેતૃત્વ કરવાનું ભાઈસાને નક્કી કર્યું ત્યારે એવી રીતે આ ગરડા માવતરોને એકદમ કૂદતા મેં જોયા છે અને નાક આ ગાલ ઉપર લાલ શેડા મેં જોયા છે, તો ત્યારે એમ થાય કે આ આપણે જે સેવા કરીએ છીએ એ આપણું જીવન યથાર્થ છે અને સાર્થક છે. તો હું એમ માનું છું કે આપણને મનુષ્ય દેહ મળ્યો છે અને આપણી પાસે શક્તિ ભક્તિ છે તો જેટલું થાય તેટલું બીજાને માટે, માનવ સેવા એ પ્રભુ સેવા છે એમ કહીએ છીએ આપણે,
तो खरेखर सार्थक करवी जोईए। અહીંયા પાછુજી ભાઈએ આપણને મદદ આપી તો ખરેખર અમે ઘણી વાર કહીએ છીએ કે કુવાનું બંધિયાળ પાણી છે એ ગંદાઈ જવાનું છે, એમ જેની પાસે કઈ પણ સંપત્તિ છે તો એક જગ્યાએ જો સંપત્તિ રહેશે તો એ સંપત્તિનો એના કરતા સદુપયોગ થાય ને રહેતો રહે તો એ સંપત્તિ અબડે ભરાય છે। એટલે આવા પાછુજી ભાઈ જેવા જે જે લોકો આવા બધા કામમાં રસ લેતા હોય છે એ ખરેખર એમની સંપત્તિનો સદુપયોગ કરે છે, એના કરતા પણ એને ઈશ્વર વધારે આપે છે। ટૂંકમાં આ નેત્ર યજ્ઞને સફળ બનાવવામાં ભાઈ ભૂપેન્દ્રજી આવા સમારંભો પણ બહુ ઓછા કરીએ છે, છેલ્લે પૂર્ણાહુતિ કરી હોય તો સામાન્ય સાદી પૂર્ણાહુતિ કરીએ છે, પણ છતાં તમારા બધાની સાથે અમારો કાર્યક્રમ પણ આજે આપણે યોજ્યો છે। ટૂંકમાં સૌનો ખૂબ ખૂબ આભાર અને તમારા સૌના સાથ સહકારથી આજે ભગત લાઈન મિત્રો સેવાભાવી ડોક્ટરો અને તેમની ટીમના મેમ્બરો, ખરેખર નેત્ર યજ્ઞ દર વખત થાય છે તો જેમ વાત કરી કે અમુક માણસો જે 400-500 ચેકઅપ કરવા માટે થઈ રહ્યા હતા તે સારી એવી સંખ્યા કહેવાય, ભલે એમાંથી મોઢિયા માટે સિલેક્ટ 100 થયા કે એથી વધારે થઈ જાય, પણ બાકી બધાની આંખનો ચેકઅપ માટેનો કેમ્પ પણ થઈ ગયો કહેવાય, તે પણ એક આ કેમ્પની સારી એવી પ્રસ્તુતિ મારી સચ્ચે ગણું છું। બીજું પાટુજી ભાઈએ ખરેખર એમને મળવાનો બિલકુલ અનુભવ નહોતો અને અમને બધાને ધંધામાં ની વાત જોવા સિવાયનો પણ એમને ધંધામાં રહેતા બીજા સિવાયનો કોઈ અનુભવ નહોતો, ત્યારે એવું થતું હતું કે વઢવાણમાં નેત્ર યજ્ઞ ખરેખર થશે સારો, મેં તો એક વખત તમે પૈસા આપી દો પછી કેવી રીતે થાય તે જોજો, પછી બીજા વખતે અમને પૂછવા આવજો કે હવે તમે આવો બીજો કયો કેમ કરો તો હું પૈસા આપું। મારા પહેલા એ અહીંયા મુલાકાતે આવી ગયા, હું એમને બપોરે 1:30 વાગે ભેગો થયો, એ સવારે 8:30 ખાલી ગયો બરોબર, અને ખરેખર એ જોઈ અને ખૂબ જ પ્રભાવિત થયા, અને 1:30 વાગે જયારે હું ઘરે આવ્યો ત્યારે મને મહિલા મને કે હું જઈને આવ્યો અને મને ખરેખર ખૂબ જ આનંદ થયો, અને યુવાન લાઈન્સ મિત્રો અને રોટરી મિત્રો ખરેખર સારી જહેમત ઉઠાવી ગઈ છે એવું એમને પ્રત્યક્ષ મને રૂબરૂ કીધું, જેથી મને એમ થઈ ગયું કે મેં તમને જે સૂચન કર્યું હતું એમાં તો અત્યારે 60% હું જીતી ગયો, એટલે બીજો કઈ વાંધો નથી। બીજું 100 ઓપરેશન થવા જ છે, નક્કી વાત છે કે અત્યારના તબક્કે જેથી કરી પણ મારી દ્રષ્ટિએ આ કેમ્પ સારો એવો સફળ થયો ગણાય। બીજું જયંતભાઈની વાત જોઈ તો આ કેમ્પ બાબતમાં 6-7 વખત દુકાને આવેલા ત્યારે મહિલા ખરેખર એમને જે મહેનત લીધી છે એમને જે ચિંતા હતી કે જે આપણને કરવા વાળા ને ચિંતા નહોતી, જે બોલો દીકરીના ઘરના હોય ને જાણ આવવાની હોય ચિંતા ન હોય ને બીજા સંભાળી લઈને કામ પૂરું કરે એના જેવું જયંતભાઈનું કામ કર્યું, ખોટું નહીં ખરેખર બધું માર્ગદર્શન અને દરેક જાતનું કાર્ય જયંતભાઈએ ખૂબ જ ઓપરેશન થઈ ગયા પછી જે 8 દિવસ અહીં રહે ત્યાં સુધી એમને કોઈ પણ જાતની અગવડતા ન પડવી જોઈએ એ મહત્વનું છે, અને એ દરેક વખતે આપણે કરતા આવીએ છીએ એટલે શંકાને સ્થાન નથી કે એમાં કોઈ અગવડતા ઊભી થાય। થોડુંક લગતરથી આપણે જે દર્દી આવવાના હતા એ થોડાક ઓછા આવ્યા, થોડોક તાલુકા ફેરકો કે ગઈ વખતના નેત્ર યજ્ઞથી થોડીક પીકો, બીજું નેત્ર યજ્ઞ છે ત્યાં સુધી અત્યાર સુધી માણસ રોકાતા નથી, કોઈ ને કોઈ મદદ કરતા હોય છે તો ઓપરેશન કરાવી લેતા હોય એને હિસાબે થોડી ટકાવારી ઘટી એમ માની ગયો, પણ લગતરથી જે આપણે 70-75 દર્દી આવવાના ધરતા હતા એ 15-20 થી વધારે ન આવ્યા, એને કારણે થોડાક આપણે દર્દી ઓછા ગણાય। બાકી સૌરાષ્ટ્રમાં જેટલા એમને જાણતા હશે તેનાથી વધુ ગુજરાતના લોકો જાણે છે, મારું મૂળ વતન ગુજરાત હોય કહી શકાય તે અભલભાઈની સ્મૃતિ રૂપે રચાયેલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રેણભાઈ અને બીજા મોનીભાઈ સાચા અર્થમાં જે કાર્ય કરો છે તે ભગવાન નગરપાલિકાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ, મારી મારા સાથી મિત્ર લલિતભાઈ રતિભાઈ આનંદભાઈ તેમજ અન્ય જે કોઈ ભાઈઓને સંબોધી ન શક્યો હોઉં તેવા સૌ સાચી રીતે તો મોડા આવવા બદલ મારે આભાર દર્શન કરવું જોઈએ, આભાર દર્શન એટલા માટે
કે આ કામ મારું તમારું સર્વેનું છે, પરંતુ આ કામ વઢવાણમાં રોટરીને લાઈન ભેગા થઈ અને જે દ્રષ્ટિ પ્રથમ સાઈટ ફર્સ્ટનું કાર્ય આટલું સુંદર રીતે ઉપાડી લીધું છે તે બદલ લાયનવાડ અને સારાએ સૌરાષ્ટ્રના લાયનવાડ વતી આ સૌ મિત્રોને ખૂબ ખૂબ બિરદાવું છું. આપે જે શુભારંભ કાર્યનો જ્યારે કર્યો હશે ત્યારે ટ્રસ્ટ નાનુએ ગોતતો હશે, તમે દર્દીઓ ગોતતા હશો અને વઢવાણ નગરપાલિકા વ્યવસ્થા ગોતતી હશે કે ગોઠવતી હશે. પરંતુ મિત્રો, શુભ કાર્યનો સદાય પ્રારંભ એક વિચારવાથી થાય છે, એ વિચારની યોજના થાય છે અને યોજના જ્યારે પરિણામે છે ત્યારે આપણને વિનોદભાઈ પટેલ જેવા ડાક્ટર અને કાર્યકર પણ મળી રહે છે. લાયન્સ ઇન્ટરનેશનલે આ વર્ષે અથવા છેલ્લા બે વર્ષોથી એક મોટું દ્રષ્ટિ અભિયાન આરંભ્યું છે. આપ જેવા સૌ મિત્રોના સહકારથી આપણે અંધત્વને જીતવું છે. અંધ થયા પછી આપણે લાકડી આપીએ છીએ, લઈના પુસ્તકો આપીએ છીએ, તેમને કરવાના ઉદ્યોગોની ટ્રેનિંગ આપીએ છીએ, પરંતુ આપણે હવે વિચારવું રહ્યું કે ભારત વર્ષમાં વસતા 70 લાખ જેટલા અંધજનોની સંખ્યા જો રોકવામાં નહીં આવે તો 2000 સાલ સુધીમાં આપણે 1 કરોડની જે થવાની છે તો તે 70 લાખમાં એક પણ નવાનો વધારો ન થાય તેનું ધ્યાન આપણે રાખવાનું છે. એટલે અમે કોઈ સૂત્ર અપનાવ્યું છે અને તે સારા વિશ્વભરમાં અપનાવ્યું છે. આપણે ખ્યાલ નહીં હોય કે આફ્રિકાના આથી પણ નાના અંદર આવેલા વિસ્તારોમાં જઈ અને જ્યાં ફ્લાય ફ્યુઅર લીધે આંખો જાય છે તેના માટે પણ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ કામ કરી રહી છે. વિટામિન એની ડેફિશિયન્સીથી બાળકોને જે રતાંતરાપણું આવે છે તે દૂર કરવા અમે કાર્યરત છીએ. પરંતુ ખાસ કરીને કહું તો અંધત્વના કારણોમાં 80% જો કોઈ પણ કારણ અંધત્વ માટે જવાબદાર હોય તો તે કારણ છે મૂર્તિઓ અને સાંભળ. ઝામરના ઓપરેશન ઓછા થતા હશે પરંતુ ઝામર એ આંખ માટે મોતિયા કરતા પણ વધુ જીવલેણ બીમારી છે. એટલા માટે આ બધા કેમ્પોનું કોઈ શ્રેય હોય આજે આપણે વિચાર કરીએ તો ભારતમાં અથવા આપણા પ્રદેશમાં સૌથી પહેલો કેમ્પ આઝાદીના પહેલા થયો હતો એ ધંધુકા મુકામે ડૉક્ટર શિવાનંદ અંધોરીએ સૌથી પ્રથમ આઉટસાઇડ ધી હોસ્પિટલ એટલે ફિલ્ડ સર્જરી જેને કહીએ છીએ ક્ષેત્રીય બાંધકામ એ કામ 1946માં ધંધુકા મુકામે શરૂ કરેલું. પછીથી તો ખૂબ જ મોટા કેમ્પો થવા પડ્યા અને લાયન્સ ક્લબના નેજા નીચે કહું કે ઘનશ્યામ ટ્રસ્ટ બોમ્બે જે છે તેને હમણાં બિહારમાં સતત 90 દિવસ સુધી કેમ્પ કરી અને 10,000 ઓપરેશન કર્યા છે. તેનો વિગત મારી દ્રષ્ટિએ કોઈ જરૂરિયાત કરતો હોઉં એમ તો લક્ષ્યાંક રાખવાનો નથી, પરંતુ જેટલા જરૂરિયાત બંધોને જેમ જયંતભાઈએ કહ્યું તેમ સાચી વૈજ્ઞાનિક સારવાર આપણે પૂરી પાડી શકીશું. તદ્દન આધુનિક તબીબ મોતિયો કાઢી અને તેમને ચશ્મા સહિત દેખતા કરી ઘરે મોકલી આપીશું એ જે આશીર્વાદ છે એ અંતરના આશીર્વાદ હું જયંતભાઈ કે કોઈ બીજા મોટા પતિ આપે તેનાથી પણ ખરા આશીર્વાદ તો એ દિવસે જે દાદા અથવા માજી ચશ્મા પહેરી અને પોતાના દીકરાના દીકરાનું મોઢું સરખી રીતે જોઈ શકશે, સારી રીતે ઓળખી શકશે કે દિવસે જે આશીર્વાદ આ મુવમેન્ટને અથવા આ આપણી કાર્ય પદ્ધતિને મળશે તેવા આશીર્વાદ આવડે પરડા ઉપર લગાડી આપણે 24 કલાક સીધા સુધી ગયા હોય તો એનાથી જે આશીર્વાદ અને પુણ્ય આપણને સાંપડશે તે આશીર્વાદ અને પુણ્ય કદાચ આપણે ખૂબ જ મહેનત અથવા મોટા દાન કરીશું તો પણ ન મળે. જો સાચા અર્થમાં કમાયેલું ધન હોય જેમ કહેવાય છે કે
આપણે બધી ફેસિલિટી આપીએ છીએ, એ કે એમને ટ્રાન્સફર કરવા
અમારી 200 નો લેન્સ પહોંચી ગયો છે હું ગુરુ તમારી પાસે રાખતો હું જો આપણે જે ગેમ થાય તો એટલે આ હું પ્રક્રિયા કરીને પાછું કરાવું અને બધાને પાછા દે કરી દઉં સ્ટેશન સાજી તમને જે હોય હું કોણ હેલો ભાઈ હમણાં 1 25 ત્યાં જે 2 ફેબ્રુઆરી કેવું રહ્યું આપણે છે ને લઈ જાવ ને
બાઈ નો કાચ થાવ ના ચાલ લડ બેસે રહે લખવાન શું લખ ખાઈ ન દે દી મજી